હું ધોરણ 11 ની વિદ્યાર્થીની વર્ણાળીય દ્રષ્ટિ શ્રી જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધોલ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પર વક્તૃત્વ સ્પર્ધામાં બે શબ્દ કહેવા ઈચ્છું છું, તો આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી અભિલાષા. સ્વામી વિવેકાનંદનો જન્મ મકર સંક્રાંતિના તહેવારની પૂર્વ સંધ્યાએ સોમવાર તારીખ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતા ખાતે સિમલાપાલીમાં થયું હતું. તેમનું બાળપણનું નામ નરેન્દ્ર દત્ત પાડવામાં આવ્યું હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કોલકાતા હાઈકોર્ટના એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે મારા જ્ઞાનના વિકાસ માટે હું મારી માતાનો ઋણી છું. યુવાનોના દિગ્દર્શક સ્વામી વિવેકાનંદ. મિત્રો, સ્વામી વિવેકાનંદે ઓછા આયુષ્યમાં વધારે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમની અદ્ભુત યાદશક્તિ વિશે આપણે નાનપણથી જ જાણતા આવીએ છીએ. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે કોઈ પણ કાર્ય વિચારથી ઉદ્ભવે છે, માટે વિચાર હંમેશા શ્રેષ્ઠ રાખવો જોઈએ. આપણે જે કાર્ય કરીએ તે ઘણું સારું કરીએ છીએ. આપણે જે વિચારીએ છીએ તેવું જ કરીએ છીએ, અને જેવું કરીએ છીએ તેવું જ બને છે, માટે વિચાર હંમેશા આપણે શ્રેષ્ઠ રાખવો જોઈએ. સ્વામી વિવેકાનંદના મત મુજબ કલ્પના શક્તિ એ પ્રેરણાનું દ્વાર અને સઘળા વિચારોનો આધાર છે. તમે જે કરવા માંગો છો તે માટે કલ્પના કરવી જરૂરી છે, કારણ કે મહાન કવિઓ, લેખકો અને શોધકોમાં કલ્પના શક્તિ હતી. તે દ્વારા જ તેઓ આગળ આવ્યા છે. અધીરો માણસ ક્યારે સફળતા પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે સફળતા પ્રાપ્ત કરવા માટે ધૈર્ય આવશ્યક છે. માટે અધીરાઈ કરવાથી આપણે ક્યારેક આપણા હાથમાં આવેલી સોનેરી તકોને ગુમાવી બેસીએ છીએ. માટે હંમેશા આપણે ધીરજવાન બનીએ તેવી કોશિશ કરવી જોઈએ. સ્વામી વિવેકાનંદના જીવન સૂત્રો: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. તમારા ભાગ્યના વિધાતા તમે જ છો. જ્યાં સુધી જીવો ત્યાં સુધી શીખો. સારા કાર્ય કરતી વખતે શો વિઘ્ન આવે તો તેને સ્વીકારી લેતા શીખો. મિત્રો, આળસ કરવાથી કંઈ જ હાંસિલ કરી શકાતું નથી, માત્ર નિર્બળતા જ ઉદ્ભવે છે. માટે જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો ઉઠો, જાગો અને જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત પ્રયત્ન કરતા રહો. શુદ્ધ અને પવિત્ર બનો તો ઉત્સાહ જ આવશે. આગળ વધો, ડરો નહીં, કારણ કે સમગ્ર માનવ જાતિમાં મનુષ્યને શ્રેષ્ઠ માનવામાં આવે છે. હે વત્સ, વ્યવહારુ બનો, અને આપણે હજી ભવિષ્યમાં ઘણા મહાન કાર્ય કરવાના બાકી છે. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવા જરૂરી છે. ખંતીનો માણસ કહે છે કે હું સાગરને પી જઈશ, અને જો મારી ઈચ્છા થશે તો પર્વતો કડક ભૂસ સાથે તૂટી પડશે. આવી ઈચ્છાશક્તિ દાખવો, આવા વિચારોનો સંચય કરો. મિત્રો, પુરુષાર્થ કરવાથી જ પ્રારબ્ધ પાંગળું છે. પુરુષાર્થ કરવાથી જ આપણે આવા ધ્યેયોને પામી શકીએ છીએ. 4 જુલાઈ 1902 બેલુર મઠક હોરમાં આ મહાન પુરુષનું દુનિયામાંથી વિદાય લીધી હતી. આ મહાન પુરુષના ચરણોમાં મારા કોટી કોટી વંદન સહ હું અહીં મારા શબ્દને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. માનનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારી વાલી વિદ્યાર્થીની બહેનો, આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે હું ગડારા દેવાંશી તમને બે શબ્દ કહેવા માંગુ છું. આપણે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોની જન્મ જયંતિ કેમ ઉજવીએ છીએ, બીજા કોઈની કેમ નહીં, તમે વિચાર્યું? આજે હું તેમના જવાબ રૂપે તમને એક સરસ વાત કહીશ. એક ગુલાબનો છોડ છે. આ છોડમાં ઘણા બધા ગુલાબના ફૂલો ખીલ્યા છે. આ ફૂલો તેમના આસપાસના વાતાવરણને સુગંધિત બનાવે છે. હવે જ્યારે આ ગુલાબના છોડને મૂળમાંથી, જમીનમાંથી ખેંચી લેવામાં આવે છે, ત્યારે પણ આ એ જમીનની માટીમાં ગુલાબના ફૂલની સુગંધ આવે છે. એમ જ આપણા મહાપુરુષોમાં છે. આજે ભલે તેઓ આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ તેની સુગંધ આજે પણ ચારે દિશામાં ફેલાયેલી છે. સ્વામી વિવેકાનંદનો જન્મ પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયો હતો. આપણે તેના બાળપણના પ્રસંગ વિશે પરિચિત છીએ. સ્વામી વિવેકાનંદને વાંચવાનો ખૂબ શોખ હતો. તેઓ વાંચવા માટે લાઇબ્રેરીમાંથી પુસ્તક લઈ આવતા અને 2-3 કલાક પછી લાઇબ્રેરીમાં જઈને પુસ્તક મૂકી આવતા.
એક વખત આમ જોઈને લાઇબ્રેરી વાળા ભાઈએ સ્વામીજીને એક પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી તમે આ પુસ્તક અહીંથી વાંચવા માટે લઈ જાઓ છો તે વાંચો છો કે પછી જોઈને જ અહીં મૂકી જાઓ છો? ત્યારે સ્વામીજીએ એક સરસ જવાબ આપ્યો, હું અહીંથી જે પુસ્તક વાંચવા માટે લઈ જાઉં છું તે વાંચીને જ અહીં મૂકી જાઉં છું. ત્યારે તમને સ્વામીજી કહે છે કે તમને ખાતરી ન હોય તો તમે તેમાંથી મને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. ત્યારે લાઇબ્રેરી વાળો ભાઈ જ્યારે સ્વામીજીને પ્રશ્ન પૂછે છે ત્યારે સ્વામીજી તેમનો સાચે સાચો જવાબ આપે છે. આ જોઈને લાઇબ્રેરી વાળો ભાઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યારે એક વખત સ્વામીજી અમેરિકા ગયા હતા ત્યારે ત્યાંના લોકો સ્વામીજીનો પોશાક જોઈને હસતા હતા. ત્યારે સ્વામીજીએ તેમને સરસ જવાબ આપ્યો કે અમને તમને તમારા દેશમાં તમારા દરજી સુંદર બનાવે છે, પરંતુ અમારા ભારત દેશમાં અમને અમારા મહાન ગ્રંથો રામાયણ અને મહાભારત અમને સુંદર બનાવે છે. સ્વામી વિવેકાનંદે આપણને એક સૂત્ર આપેલું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી માંડ્યા રહો. અસ્તુ. ભવિષ્યના ભારતની ભૌતિક સંપ્રદા અને પૂજ્ય ગુરુજનોને મારા સહસ્ત નમન. હું બેસદડિયા બંસી ધોરણ 9 જીએમ પટેલ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. હું આજે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે થોડું કહીશ. કાળના વેરાત જેમાં ઝગમગે એ જિંદગી, આસમાં તૂટી પડે પણ નાટકે એ જિંદગી, શાંત હોય આકાશ તો ઉડે પતંગો બેસુમાલ, શૂન્યથી તું આંધીઓમાં પણ જગે એ જિંદગી, જે આંધીઓમાં પણ એવી ખુમારીથી જીવી કે આજે પણ એની ભૂલંગીઓ વર્તાય છે, આજે પણ તે આકાશના ધ્રુવના તારલાની માફક અવિચળ છે. એક આદર્શ સત્યાગ્રહી, ધૈર્યવાન, સ્થૈર્યવાન, રાજપુરુષ, જીવ પુરુષ, લોહ પુરુષ, ભારતના ભાગ્ય વિધાતા, અગણિત વિશેષણોથી નવાજીએ તો સમય ઓછો પડે અને શબ્દો ટૂંકા પડે એવું ભારતનું જ વેર રત્ન. એટલે સ્વામી વિવેકાનંદ વર્ષ 1863 12 જાન્યુઆરી સોમવાર મકર સંક્રાંતિનો દિવસ કોલકાતામાં ચારે બાજુ ઉત્સાહ ઉમંગથી સભર પરમ પવિત્ર વાતાવરણ હતું. શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો ગંગા સ્નાન માટે ઉપડી પડ્યા. એવા પાવન દિવસે સવારે 7 વાગ્યે વિશ્વનાથ દત્તના ઘરે 4 પુત્રીઓ પછી નરેન્દ્રનો જન્મ થયો. નરેન્દ્રના પિતા શ્રી વિશ્વનાથ દત્ત કોલકાતાના ઉચ્ચ ન્યાયાલયમાં એટની હતા. નરેન્દ્રના વાર્તા તેમજ પ્રસંગોથી આપણે ઘણા ખરા પરિચિત પણ છીએ. તેના માટે એક જાણીતું સૂત્ર પણ છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી માંડ્યા રહો. એટલે કે ઉઠો યુવાનો, જાગો અને જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી માંડ્યા રહો, મહેનત કરતા રહો. તેના ઘણા સૂત્રો આપણા જીવનમાં પ્રેરણાની વર્ષા કરી દે છે. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા, તે પણ ઘણા ધાર્મિક હતા. આમ તો વિવેકાનંદનો જન્મ વિશ્વની વિજય ભારતના નિર્માણ માટે જ થયો હતો, તેમજ નવા ભારતનું નિર્માણ તેમજ તેના કલ્યાણ માટે થયો હતો. અને આપણે આવા યુવાન આવા દેશ પ્રેમીઓને સતત વંદન કરીએ.